उदाहरण नंबर 23 से पोई स्वाध्याय में 23 में दाखले पोई जाता 6.3 में अने एनी अंदर आपने ब्लू अक्षर एक वाक्य लखेलो आप तुम जो पेला के बे वक्रोना छेद बिंदु आगड़ बे वक्रोना छेद बिंदु आगड़ना स्पर्शको परस्पर लंब होय बे वक्र कोई पण होय तारो के आ वर्तुळ आ परवलय ए बेनो आ छेद बिंदु ई छेद बिंदु आगड़ स्पर्शको परस्पर लंब होय હવે આનો સ્પર્શક અને આનો સ્પર્શક બંને લંબ હોય તો આવા વક્રોને લંબચ્છેદી વક્રો કહેવામાં આવે. લંબચ્છેદી વક્ર બરાબર. અને લંબ હોય ત્યારે બે ઢાળનો ગુણાકાર કેટલો આવશે? માઇનસ. આપણને ટૂંકમાં દાખલો આપશે ને એમાં બે વક્ર આપ્યા છે, બેના ઢાળનો ગુણાકાર માઇનસ વન હોય એવું થયું તો લંબચ્છેદી હશે. જો આગળ આપણે 23મો દાખલામાં જો 8k² = 1 હોય તો 8k² = 1 હોય તો વક્રો y² = x તથા xy = k લંબચ્છેદી છે. તેમ સાબિત કરો. આઠ કે વર્ગ = 1 હોય તો આપણે આ વક્ર અને આ વક્ર બંને લંબચ્છેદી છે. પહેલાં આપણે બંને વક્રના ઢાળ મેળવી એના ઢાળનો ગુણાકાર માઇનસ વન હોય. આપણે આનો ઢાળ મેળવ્યો હોય તો વક્ર y² = x બરાબર અને બીજો વક્ર છે xy = k નું વિકલન કરતા આવો બેનું વિકલન કરી આનું વિકલન કરી પહેલાં y² નું 2y, y નું પાછું dy/dx અને x નું x = 1 થયું. અહીંયા ગુણાકાર નિયમ પ્રમાણે x એમ નેમ y નું dy/dx વત્તા y એમ નેમ x નું x = 1 અને k અચળ સંખ્યા એટલે એનું 0. આ 2y છેદમાં જાય એટલે dy/dx = 1 / 2y. આ ઢાળને આપણે ઢાળ જેને આપણે m1 કહી 1/2 હોય ઢાળને આપણે એમથી બતાવતા y - y1 = m(x - x1) ઢાળને આપણે એમથી બતાવી છીએ ને એમાં અહીંયા વાયને આમ લઈ જઈ અને એક્સને છેદમાં લઈ જઈએ એટલે કે dy/dx = y આમ જશે એટલે -y/x બેનો ગુણાકાર -1 થાય બરાબર. તો આપણે બેનો ગુણાકાર કરી આ ઢાળ m2 આ ઢાળને કહી દઈએ m2 ઢાળ m2 બરાબર. હવે બંને ઢાળનો ગુણાકાર કરી m1 × m2 m1 × m2 = તો 1/2y - y/x. હવે આપણે જોઈએ y ઉડી જાય એટલે શું આવ્યું? m1 × m2 = -1/2x આવું થયું. -1/2x વક્ર y² = x અને xy = k કે અચળ છે એવું લખેલું જો કે નથી. આઠ કે વર્ગ = 1 હોય તો એ આપ્યું છે ને એનો ઉપયોગ પહેલાં કરી લઈએ આપણે પછી આ કરવું. 8k² = 1 અહીંયા 8k² = 1 છે તો k² = 1/8 આમ લખીએ કે k² નું વર્ગમૂળ k તો 1 નું વર્ગમૂળ 1 8 નું 2√2 બરાબર પ્લસ કે માઇનસ ગમે તે હોઈ શકે પ્લસ એન્ડ માઇનસ આવું થયું કે એનું મૂલ્ય
હવે વક્ર અનુભવને વિકલન કરીએ તો વાય સ્ક્વેર બરાબર એક્સનું વિકલન કરતા, આનું વિકલન કરી તો વાય સ્ક્વેરનું ટુ વાય અને વાયનું ડીવાય વાય ડીએક્સ, એક્સનું એક્સ પ્રત્યે એક, હવે ટુ વાય છેદમાં જાય એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર વન અપન ટુ વાય. આ એક વક્રનો ઢાળ મેળ્યો. એ રીતે બીજો વક્ર એક્સ વાય બરાબર કે નું વિકલન કરતા, અહીંયા એક્સ એમને રાખી વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ વત્તા વાય એમને એક્સનું એક્સ પ્રતિ એક અને કે અચળ સંખ્યા એનું ઝીરો. વાય આમ લઈ જઈએ એક્સને છેદમાં લઈ જઈએ ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ વાયના છેદમાં એક્સ. આવું થયું. હવે એનું આપણે વિકલન કરી સ્પર્શકનો ઢાળ અભિલંબનો ઢાળ બી મેળવી લઈએ એટલે એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર બરાબર એકનું વિકલન કરતા. અહીંયા એક્સ સ્ક્વેરનું ટુ એક્સ અપન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનું ટુ વાય અપન બી સ્ક્વેર અને વાયનું પાછું ડીવાય બાય ડીએક્સ એકનું અચળ સંખ્યા એટલે ઝીરો. આ ટુ વાય અપન બી સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ એને આપણે ઓળખો લઈ લઈએ એટલે ટુ એક્સના છેદમાં એ સ્ક્વેર બરાબર ટુ વાય અપન બી સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ. આ સંખ્યા આમાં આવશે એટલે ગુણાકારમાં ઉલટી જશે ને એટલે સ્પર્શકનો ઢાળ ડીવાય બાય ડીએક્સ લખું એક્સ ઝીરો વાય ઝીરો પહેલાં ડીવાય બાય ડીએક્સ લખી નાખી ડીવાય બાય ડીએક્સ બરાબર ટુ એક્સ અપન એ સ્ક્વેર ગુણ્યા બી સ્ક્વેરના છેદમાં ટુ વાય. બે બે ઉડી જાય. હવે આપણે એક્સ ઝીરો વાય ઝીરો બિંદુ આગળ એક્સ ઝીરો વાય ઝીરો બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ ડીવાય બાય ડીએક્સ એક્સ ઝીરો વાય ઝીરો આગળ મેળવીએ આપણે તો શું કરશું આમાં એક્સની જગ્યાએ એક્સ ઝીરો બી સ્ક્વેર અહીંયા એ સ્ક્વેર અને વાયની જગ્યાએ વાય ઝીરો ટૂંકમાં બરાબર. આ આપણા સ્પર્શકનો ઢાળ થયો. હવે અભિલંબનો ઢાળ શું હોય તો વિરોધીની વ્યસ્ત સંખ્યા માટે અભિલંબનો ઢાળ આની વિરોધીની વ્યસ્ત કરીએ એટલે માઇનસ એ સ્ક્વેર વાય ઝીરો છેદમાં એક્સ ઝીરો બી સ્ક્વેર. હવે પેલા સ્પર્શકનું સમીકરણ પછી અભિલંબનું બે મેળવી લઈ તો સ્પર્શકનું સમીકરણ આપણે સૂત્ર ઢાળ બિંદુ સમીકરણ એક્સ ઝીરો વાય ઝીરો બિંદુ આપ્યું અને ઢાળ પણ આપ્યો હે એટલે વાય માઇનસ વાય વન બરાબર એમ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ વન. તો માટે વાય માઇનસ વાય વન હવે એક્સ વન વાય વન વાય વન એટલે આપણે વાય ઝીરો મૂકશું ને વાય માઇનસ વાય ઝીરો બરાબર એમ ઢાળ ઢાળ એમ એટલે એક્સ ઝીરો બી સ્ક્વેર અપન એ સ્ક્વેર વાય ઝીરો કૌંસમાં એક્સ માઇનસ એક્સ વન એટલે એક્સ ઝીરો. હવે આ તમે લખી નાખો તો ચાલે પણ અહીંયા શું કરે બી સ્ક્વેરને અહીંયા છેદમાં લઈ લે. આ બી સ્ક્વેર અહીંયા જે છે ને ગુણાકારમાં છે એને ભાગાકારમાં લાવો એટલે આવતી વાય છેદમાં બી સ્ક્વેર માઇનસ વાય ઝીરો છેદમાં બી સ્ક્વેર બરાબર અહીંયા વધે એક્સ ઝીરો અપન એ સ્ક્વેર વાય ઝીરો કૌંસમાં એક્સ માઇનસ એક્સ ઝીરો બરાબર. આ રીતે આપણને સ્પર્શકનું સમીકરણ આપેલું અહીંયા ગુણાકાર કરી શકો એક્સ એક્સ ઝીરો માઇનસ એક્સ ઝીરો સ્ક્વેર અપન એ સ્ક્વેર વાય ઝીરો બરાબર. બેના છેદમાં અલગ અલગ મૂકી ગણતરી કરીએ કો આપણે જોઈ વાય અપન બી સ્ક્વેર માઇનસ વાય ઝીરો અપન બી સ્ક્વેર બરાબર અહીંયા ગુણી તો એક્સ એક્સ ઝીરો અપન એ સ્ક્વેર વાય ઝીરો માઇનસ એક્સ ઝીરો સ્ક્વેર અપન એ સ્ક્વેર વાય ઝીરો બરાબર. હવે આમ પણ તમે બતાવી શકો આમ પણ બતાવી શકો અને ઘણા એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર બરાબર એક હોય તો એ મુજબ અહીંયા એક્સની જગ્યાએ એક્સ ઝીરો કારણ કે એક્સ ઝીરો વાય ઝીરો બિંદુ અભિલા વક્ર પરનું બિંદુ હોય એટલે સમાધાન કરે એક્સની જગ્યાએ એક્સ ઝીરો તો એક્સ ઝીરો છેદમાં એ સ્ક્વેર
वाई जीरो छेद में बी स्क्वेर ए भेगा करी एनी जगह वन मूकी अने गणतरी करी कि आपणे एक्स जीरो छेद में ए स्क्वेर गुणिया वाई जीरो छे एटले आपणे ई गणतरी करता नथी आ वाई जीरो ने आम गुण नाख्या होत तो चाले बराबर एटले आ लखो कोई पण स्पर्शकनुं समीकरण चाले। हवे त्यारबाद आपणे अभिलंबनું समीकरણ મેળવીએ તો અભિલંબનું સમીકરણ તો y માઇનસ y1 બરાબર એ મુકામુસમાં x માઇનસ x1 માટે y માઇનસ x1 y1 y1 બિંદુ એટલે y0 બરાબર ઢાળ m આપણે અભિલંબનું ઢાળ મૂકશું માઇનસ a સ્ક્વેર y0 છેદમાં x0 b સ્ક્વેર x માઇનસ x1 એટલે एक्सयाम एक्स जीरो अहियाँ थी आपणे वाई जीरो ने छेद में लई ले बराबर अथवा ए ने छेद में लई ले गमे ते एक ने लई ली ओमां आपणे बी ने लीधा था एटले एना वर्ग ने लई तो माटे वाई छेद में ए स्क्वेर माइनस वाई जीरो छेद में ए स्क्वेर बराबर अहियाँ माइनस वाई जीरो वधाय ने गुण नाखो बराबर आ केवा थई जशे प्लस प्लस एक्स जीरो वाई जीरो छेद में एक्स जीरो बी स्क्वेर अने माइनस अहीं ए स्क्वेर तो छेद में आवी गया एटले एक्स वाय जीरो छेद में एक्स जीरो बी स्क्वेर बराबर। हवे जो एक्स स्क्वेर अपन ए स्क्वेर माइनस वाय स्क्वेर अपन बी स्क्वेर थता होय तो एक मूकी शके एवुं कंई थतुं नथी तो रहेवा दियो जैसे अभिलंबनुं समीकरण सादरूप आग आप सकू हो चेप्टर में आप पांच कुल उपयोग से विकलितना पांच उपयोग पेलू वत्तु घटतु विधे बोला सॉरी वृद्धिदर बीजू वत्तु घटतु विधे तीजू स्पर्शक अभिलंब ढाळ चौथु आसन्न मूल्य और पांचमु महत्तम न्यूनतम मूल्य एम अत्यारे सरकारे अपन ने अमुक चेप्टर में थोड़ा घटाड़ी दीधु हो એટલે આ ચેપ્ટરમાંથી આપણે હવે પછીનો પોઈન્ટ જે આવે આસન્ન મૂલ્ય એ કાઢી નાખ્યું અને આપણે સૌ પહેલાં ભણ્યા વૃદ્ધિદર એ પણ કાઢી નાખ્યું એટલે વૃદ્ધિદરના દાખલા હું અહીં લખી નાખીશ હમણાં રદ કરેલો અભ્યાસક્રમ લખીશ એટલું આપણે ગણવાનું થતું નથી એટલું તૈયાર કરવાનું નહીં હમણાં થોડી વાર પછી લખી દઉં તમારી પાસે પીડીએફ કદાચ આવી ગઈ હોય તો કંઈ છે નહીં એટલે એ આપણે આસન્ન મૂલ્ય મૂકીને સીધા મહત્તમ ન્યૂનતમમાં જશું આ દાખલા થોડા બાકી છે એ પૂરા કરી લઈ પચીસમું વક્ર વાય બરાબર વર્ગમૂળમાં થ્રી એક્સ માઇનસ ટુ ના રેખા ફોર એક્સ માઇનસ ટુ વાય પ્લસ ફાઈવ બરાબર જીરો ને સમાંતર સમાંતર સ્પર્શકોના સમીકરણો હવે આપણને વક્ર જે આપેલો છે એનું પહેલાં વિકલન કરી તો ઢાળ મળે બરાબર એટલે આપણે વક્રનું વિકલન કરી વક્ર વાય બરાબર થ્રી એક્સ માઇનસ ટુનું વર્ગમૂળ કરો અથવા એક દ્વિતીયાંશ ઘાત કરો જે કરો તે વર્ગમૂળ આલો નું વિકલન કરતા તો વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ રૂટ એક્સનું વન અપન ટુ રૂટ એક્સ અને થ્રી એક્સનું પાછું થ્રી ટુનું જીરો એટલે આવું થયું ડીવાય બાય ડીએક્સ બરાબર ત્રણના છેદમાં બે વર્ગમૂળમાં ત્રણ એક્સ માઇનસ બે આ ઢાળ થયો સ્પર્શકનો ઢાળ ઢાળ હવે આપણે આ સ્પર્શક જે છે વક્રનો સ્પર્શક એ આ રેખાને સમાંતર જો કીધું આ રેખાને સમાંતર સ્પર્શક એટલે સ્પર્શક એ કઈ રેખા કીધી ફોર એક્સ માઇનસ ટુ વાય પ્લસ પાંચ બરાબર જીરોને સમાંતર છે સ્પર્શક જે છે એ અને આ રેખા જે છે એ બંને સમાંતર બેને ઢાળ
सरखा होय ने तो आपणे आनो ढाळ मेळवी बराबर समानता रेखाना ढाळ समान होय समांतर रेखानो ढाळ सरखा होय तो हवे आनो आपणे ढाळ मेळवी फोर एक्स माइनस टू वाई प्लस पांच बराबर जीरो नो ढाळ सूत्र हतु आपणे माइनस एना छेदमां बी जो अहीं ए एक्स माइनस बी वाय प्लस सी बराबर जीरो ए मुजब माइनस ए मूकी तो माइनस फोर बीनी जगह माइनस टू छे उड़ी जैसे माइनस माइनस बे दूने चार ढाळ आयो बे हवे आ रेखानो ढाळ बे थयो तो आ ढाळ पण केटलो थाय वक्रनो ढाळ पण बे थाय कारण के बंने वक्रना स्पर्शकनो ढाळ कारण के स्पर्शक ने बंने समांतर छे माटे बे बराबर त्रणना छेदमां टू वर्गमूळमां थ्री एक्स माइनस टू अहीं गुण नाखी तो बे दूने चार वर्गमूळमां थ्री एक्स माइनस टू बराबर त्रण बंने बाजू आपणे वर्ग करीए एटले वर्गमूळ निकली जाय बराबर तो बंने बाजू वर्ग लेता એટલે અહીંયા ચારનો વર્ગ સોળ અહીંયા વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી ગયું થ્રી એક્સ માઇનસ ટુ અને ત્રણનો વર્ગ નવ સોળ તરી અડતાલીસ એક્સ માઇનસ સોળ દૂન બત્રીસ બરાબર નવ આ બત્રીસ આમ જાય બત્રીસ પ્લસ નવ એટલે અડતાલીસ એક્સ બરાબર નવ પ્લસ બત્રી બત્રીસ ને નવ એકતાલીસ તો એક્સ બરાબર એકતાલીસના છેદમાં અડતાલીસ એક્સ આપણને મળ્યો હવે એ એક્સની કિંમત આપણે વક્રમાં મૂકો એટલે આપણને વાય મળે માટે વાય બરાબર વર્ગમૂળમાં ત્રણ એક્સની જગ્યાએ એકતાલીસના છેદમાં અડતાલીસ માઇનસ ટુ અહીંયા હોળ તરી અડતાલીસ ઉડી જાય બરાબર માટે વાય બરાબર વર્ગમૂળમાં ત્રણ એકતાલીસના છેદમાં અડતાલીસ એ ઉડાડી દે હોળ તરી અડતાલીસ ત્રણ નીકળી જશે એટલે એકતાલીસના છેદમાં સોળ માઇનસ બે લસા લઈ તો વાય બરાબર વર્ગમૂળમાં એકતાલીસ માઇનસ સોળ દુ બત્રીસ છેદમાં સોળ એકતાલીસમાંથી બત્રી કાઢી તો નવ નવના છેદમાં સોળનું વર્ગમૂળ નવનું વર્ગમૂળ ત્રણ સોળનું ચાર પ્લસ એન્ડ માઇનસ હોઈ શકે વર્ગમૂળ હવે પહેલાં આપણે સ્પર્શકનું સમીકરણ લઈ ત્યારે જો એકતાલીસના છેદમાં અડતાલીસ ત્રણના છેદમાં ચાર બિંદુ આગળ બીજી વખતે માઇનસ ત્રણના છેદમાં ચાલીસ એટલે હવે અહીંયા એકતાલીસના છેદમાં અડતાલીસ ત્રણના છેદમાં ચાર બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ તો આપણે સૂત્ર મુજબ વાય માઇનસ વાય વન બરાબર એમ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ વન વાય માઇનસ એક્સ વન વાય વન વાય વન એટલે ત્રણના છેદમાં ચાર ઢાળ એમ આપણો બે આવ્યો અને એક્સ માઇનસ એક્સ વન એટલે એકતાલીસના છેદમાં અડતાલીસ અહીંયા જો લસા લેવો હોય તો લસા લઈ લે અડતાલીસ બરાબર અહીં ઉડાડ દઈ ગુણી પછી અડતાલીસ લસા લઈએ અડતાલીસ વાય અહીં અડતાલીસ લાવવા બાર ચોક અડતાલીસ એટલે બાર તરીને છત્રીસ અહીંયા અડતાલીસ લાવવા અડતાલીસ દુ છન્નું એક્સ અહીંયા અડતાલીસ છે એટલે એકતાલીસ દુને બ્યાસી એમ ના એમ બરાબર છે પહેલું પદ એક્સ વાળું એટલે છન્નું એક્સ એ બાજુ અડતાલીસ વાય જાય એટલે માઇનસ અડતાલીસ વાય અને એ બાજુ છત્રીસ જ્યાં તો માઇનસ બ્યાસી પ્લસ છત્રીસ બારમાંથી છ જાય છો અહીંયા સાતમાંથી ત્રણ જાય એટલે ચાર એટલે માઇનસ છેતાલીસ બરાબર જીરો સામાન્ય નીકળે બે બે સામાન્ય કાઢી નાખી એટલે અહીંયા વધશે અડતાલીસ એક્સ માઇનસ ચોવીસ વાય ચોવીસ માઇનસ ત્રેવીસ દુ છેતાલીસ બરાબર જીરો આવું આપણું સ્પર્શકનું એક સમીકરણ મેળ્યું બીજું આપણે મેળવી એ ક્યાં બિંદુએ
तो माइन 41 ना छेद में 48 एक्सियाम पर वाईयाम माइनस 3 ना छेद में 4 बिंदु आगर स्पर्शक नु समीकरण सूत्र मुजब y माइनस y1 बराबर m काउंस में x माइनस x1 એટલે y માઇનસ x1 y1 y1 જગ્યા મૂકી તો પ્લસ 3 ના છેદમાં 4 બરાબર ઢાળ m આપણો 2 હતો અને x માઇનસ x1 ની જગ્યાએ 41 ના છેદમાં 48 અહીંયા આપણે 48 લેસા લઈ એટલે અહીંયા 48 લાવા 48y અહીંયા 48 લાવા આપણે 12 ગુણી 12 ચોક 48 તો 12 તરીને 36 અહીંયા 48 લાવા 48 ગુણી 48 નું 96 એક્સ અને અહીંયા 48 છે એટલે 41 નું 82 માઇનસ 82 એમ ના એમ પેલું પદ 96 એક્સ 48 વાયની બાજુ લઈએ તો માઇનસ 48 વાય અને 36 ની બાજુ લઈએ તો 82 અને 36 બંને માઇનસ 6 2 8 8 3 11 118 માઇનસ થયા માઇનસ 118 બરાબર 0 આમાંથી આપણે બેને કોમન કાઢીએ એટલે વધશે 48 એક્સ અહીંયા 24 વાય અને અહીંયા 118 ભાગ્યા 2 કરી 59 બરાબર 0 આ આપણને સ્પર્શકનું બીજું સમીકરણ મળ્યું અમુક વખતે જ્યારે ગણતરી જટિલ બનતી હોય ને ત્યારે આ રીતે ફક્ત આટલું કરી અને સ્પર્શકનું સમીકરણ બતાવે એનો રસ્સા લેતા નથી હોતા બરાબર 26મો વક્ર વાય બરાબર 2x² પ્લસ 3 sin x ને એક્સ બરાબર 0 આગળ દોરેલ અભિલંબનો ઢાળ અભિલંબનો ઢાળ ખાલી જગ્યા છે આપણે પહેલા ઢાળ મેળવવા માટે વિકલન કરી એનું આપણે વિકલન કરી નાખીએ વાય બરાબર 2x² પ્લસ 3 sin x નું વિકલન કરતા વિકલન કરી તો ડીવાય બાય ડીએક્સ વાયનું અહીંયા 2 2 4x વત્તા 3 sin નું cos x પણ આપણને શું કીધું એક્સ બરાબર 0 આગળ અભિલંબનો ઢાળ મેળવવાનો તો પહેલાં તો આપણને સ્પર્શકનો ઢાળ મળે ને એટલે એક્સ બરાબર 0 આગળ સ્પર્શકનો ઢાળ ડીવાય બાય ડીએક્સ આપણે મેળવી ઢાળ પણ ક્યાં એક્સ બરાબર 0 આગળ તો અહીંયા 0 મૂકશું એક્સની જગ્યાએ 4 × 0 પ્લસ 3 cos 0 એટલે ડીવાય બાય ડીએક્સ ઢાળ ડીવાય બાય ડીએક્સ બરાબર 4 × 0 તો 0 આ 3 અને કોસ 0 એટલે 1 એટલે 3 × 1 3 ઢાળ આપણને સ્પર્શકનો ઢાળ 3 મળ્યો માટે આપણે તો અભિલંબનો ઢાળ જોઈએ માટે અભિલંબનો ઢાળ માઇનસ 1 ના છેદમાં 3 કારણ કે વિરોધીની બે સંખ્યા લેવી પડે એટલે માઇનસ 1 ના છેદમાં 3 થયું માઇનસ 1 ના છેદમાં 3 ડી વિકલ્પ છે ડી વિકલ્પમાં ત્યાર પછી 27મો વક્ર y² બરાબર 4x ના ખાલી જગ્યા બિંદુ આગળના બિંદુ આગળનો સ્પર્શક y બરાબર x પ્લસ 1 છે ક્યાં બિંદુ આગળનો સ્પર્શક x પ્લસ 1 y બરાબર x પ્લસ 1 છે એવું જોવાનું જોઈ પેલા તો સ્પર્શક આપણે મેળવવું હોય તો વક્રનું વિકલન કરીને ઢાળ મેળવવો પડે
એટલે વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ નું વિકલન કરતા, તો વાય સ્ક્વેરનું ટુ વાય, વાયનું ડીવાય બાય ડીએક્સ, અને ફોર એક્સનું ફોર, ટુ વાય છેદમાં જઈશે એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર ફોર અપન ટુ વાય, ઉડાડ દઈ એટલે સ્પર્શકનો ઢાળ ડીવાય બાય ડીએક્સ બરાબર બેના છેદમાં વાય મળી, બે દુ ચાર ઉડાડીએ એટલે બેના છેદમાં વાય. હવે આ સ્પર્શકનો ઢાળ છે ને, પણ એ સ્પર્શક કોણ હે? સ્પર્શક આ હે વાય બરાબર એક્સ પ્લસ વન. અહીં સ્પર્શક વાય બરાબર એક્સ પ્લસ વન આપેલો હે, તો લખી સ્પર્શક ક્યુ આપેલો હે, પહેલાં આપણે એક્સ લઈ પછી વાય નામ લઈએ એટલે માઇનસ વાય પ્લસ વન બરાબર ઝીરો છે બરાબર, એટલે એનો ઢાળ મેળવી હવે માટે બરાબર એક્સ પ્લસ એક્સ માઇનસ વાય પ્લસ વન બરાબર ઝીરોનો ઢાળ મેળવી, તો માઇનસ એના છેદમાં બી મુજબ માઇનસ એ એટલે માઇનસ વન છેદમાં બી એટલે માઇનસ વન, એટલે સ્પર્શકનો ઢાળ વન થયો. હવે અહીંયા સ્પર્શકનો ઢાળ વન, અહીંયા પણ સ્પર્શકનો ઢાળ અહીં વન મૂકી દઉં, એટલે માટે બેના છેદમાં વાય બરાબર વન, ગુણી નાખી તો વાય બરાબર બે થયા. જો વાય બરાબર બે વક્રમાં મૂકો તો એક્સ મળે બરાબર, તો વાય બરાબર બે લેતા બેનો વર્ગ બરાબર ફોર એક્સ, બેનો વર્ગ ચાર બરાબર ફોર એક્સ, તો એક્સ બરાબર વન. માટે તે બિંદુ એક્સની જગ્યાએ વન, વાયની જગ્યાએ ટુ છે, વન ટુ બિંદુએ આગળનો ઢાળ થયો, વન ટુ બિંદુ આગળનો સ્પર્શક વાય બરાબર એક્સ પ્લસ વન થશે. એ વિકલ્પ છે. ત્યાર પછી આચ્છન્ન મૂલ્ય જે પોઈન્ટ આવ્યો ને એ આપણે આપણા સિલેબસમાંથી નીકળી જશે. 23મો દાખલો હું તમને આવતા પિરિયડની અંદર ગણાય દઈશ, કારણ કે એમાં મારે જોવું છે કે આઠ કે વર્ગ બરાબર એક આપણને આપેલા છે કે એ સાબિત કરવાના છે, એટલે એક્સ સ્ક્વેર બરાબર ફોર વાય ના બિંદુ વન ટુ માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. જો ખાસ ધ્યાન આપજો, અહીંયા આપણને જે બિંદુ આપ્યું ને વન ટુમાંથી પસાર થતો અભિલંબ, એટલે કોઈ એવું વિચારે કે આ વક્ર હશે, આ એનો સ્પર્શક હશે, સ્પર્શકનો લંબ એટલે અભિલંબ, પછી અહીંયા હોય તો ભલે અહીંયા હોય તો ભલે, આ રીતે વન ટુ બિંદુમાંથી પસાર થતો હશે. અહીંયા હોઈ શકે વન ટુ બિંદુમાંથી પસાર થઈ શકતો હોય, વન ટુ અહીંયા પણ હોય, તો વન ટુ બિંદુ ક્યાં થયું? વક્ર પરનું બિંદુ થયું. તમે જુઓ વક્ર પર પણ વન ટુ બિંદુ ગણાય, સ્પર્શક પર પણ ગણાય, તો વક્રનું સમાધાન કરવું છે. વક્રનું સમાધાન કરે છે, જોઈ વન ટુ બિંદુ આમાં મૂકો એક્સની જગ્યાએ વન બરાબર, વન ટુ બિંદુ વક્ર પર નથી, કેમ? કારણ કે અહીં એક્સની જગ્યાએ વન મૂકો, વનનો વર્ગ વન, અને અહીં ફોર વાયની જગ્યાએ ટુ મૂકો તો વન બરાબર એટ શક્ય નથી, એટલે આ વક્ર પરનું બિંદુ નથી, એટલે વન ટુ બિંદુ અહીંયા નહીં હોય. અહીંયા પહેલાં આપણે સ્પર્શકનો ઢાળ મેળવવો પડશે ને, પછી અભિલંબનો ઢાળ મળે, તો અહીંયા કોઈક બીજું બિંદુ વિશે ગમે તે ધાર લો, એક્સ ઝીરો વાય ઝીરો ધારો, એચ કે ધારો બરાબર, અને અભિલંબ પર અહીંયા ક્યાંક વન ટુ બિંદુ આ રીતનું હશે ક્યાંક, અથવા સ્પર્શક પર અહીંયા સ્પર્શક પર સોરી વન ટુ બિંદુ અહીંયા ક્યાંક હશે આ રીતે. આપણને કીધું વન ટુમાંથી પસાર થતો અભિલંબ, એટલે અહીંયા ન હોય, વન ટુ બિંદુ અહીંયા ક્યાંક હોય, આ રીતે અભિલંબ પર આગળ જતા વન ટુ બિંદુ ક્યાંક હશે આ રીતે. તો આપણે પહેલાં તો ધારો કે એચ કે બિંદુ વક્ર પરનું બિંદુ છે, વન ટુ બિંદુ વક્ર પર નથી, તો વક્ર પર આપણે કયા બિંદુ આગળ ઢાળ મેળવો, એટલે આપણે ધારો કે એચ કે બિંદુ એ વક્ર પર છે, ધારો કે બિંદુ
एच के ए वक्र पर नु बिंदु छे, वक्र पर नु बिंदु छे तो वक्र नु समाधान करे तो अहीं आपणे एच ने के मूकी दईए, एक्स नी जग्याए एच मूको एटले एच नो वर्ग, एच नो वर्ग बराबर अहीं फोर के, एच नो वर्ग बराबर फोर के, आने आप परिणाम नंबर एक आपणे उपयोग करवा थशे। आगळ हवे आपणे स्पर्शकनो ढाळ मेळवा माटे वक्रનું વિકલન કરી, એટલે વક્ર એક્સ સ્ક્વેર બરાબર ફોર વાયનું વિકલન કરતા, આનું વિકલન કરો એટલે એક્સ સ્ક્વેરનું ટુ એક્સ ફોર અને વાયનું ડીવાય બાય ડી એક્સ, ચારને આપણે છેદમાં લઈ જઈએ ડીવાય બાય ડી એક્સ બરાબર ટુ એક્સ અપન ફોર, ઉડાડી તો એક્સના છેદમાં બે, માટે સ્પર્શકનો ઢાળ ડીવાય બાય ડી એક્સ બરાબર એક્સના છેદમાં બે, આ સ્પર્શકનો ઢાળ થયો ને બરાબર, પછી આ બિંદુ આગળ આપણે મેળવવાનો હોય, વક્ર પરનું બિંદુ કોણ હોય એચ કે, એચ કે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ, માટે એચ કે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એચ કે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ જોઈ તો ડીવાય બાય ડી એક્સ, આપણે એચ કે આમ લખશું ને એચ કે બિંદુ આગળ, તો અહીંયા એક્સની જગ્યાએ એચ મૂકશું છેદમાં બે, આ સ્પર્શકનો ઢાળ થયો, માટે અભિલંબનો ઢાળ શું થાય, આપણે અભિલંબનું સમીકરણ મેળવવાનું, તો વિરોધીની બે સંખ્યા માટે અભિલંબનો ઢાળ માઇનસ બેના છેદમાં એચ। હવે આ અભિલંબ કયા બિંદુમાં પાસે થાય, વન ટુ બિંદુમાંથી, તો આપણે અભિલંબનું પહેલાં સમીકરણ લખી નાખ્યું, અભિલંબનું સમીકરણ ઢાળ બિંદુ સમીકરણ વાય માઇનસ વાય વન બરાબર એમ કૌંસમાં એક્સ માઇનસ એક્સ વન, પણ આ અભિલંબ આ લખું વાય માઇનસ વાય વન બરાબર એમ એટલે માઇનસ ટુ ના છેદમાં એચ, એક્સ માઇનસ એક્સ વન બરાબર, અહીંયા આપણે આ અભિલંબ કયા બિંદુમાં પસાર થાય, તો એચ કે બિંદુમાંથી એ પસાર થાય, એટલે વાય માઇનસ વાય વનની જગ્યાએ હું કે મૂકીશ ને, વાય વનની જગ્યાએ કે અને એક્સ માઇનસ એક્સ વનની જગ્યાએ એચ બરાબર, અહીં આપણે ગુણી નાખી તો આવતી એચ વાય માઇનસ કે એચ બરાબર અહીંયા માઇનસ ટુ એક્સ અને અહીંયા ઓકે આમને આમ રાખી તો પણ ચાલશે, પણ લોપ કરવો પડશે એટલે ગુણી નાખી, અહીંયા વાય માઇનસ કે બરાબર માઇનસ ટુ એક્સના છેદમાં એચ પ્લસ ટુ એચ અપન એચ, એચ લસા લઈ લે એટલે એચ એચ વાય માઇનસ કે એચ બરાબર માઇનસ ટુ એક્સ પ્લસ ટુ એચ, પહેલું પદ એક્સ વાળું આગળ લઈ લે ટુ એક્સ પ્લસ એચ વાય અને છેલ્લે ટુ એચ આ બાજુ લો એટલે માઇનસ ટુ એચ અને માઇનસ કે એચ બરાબર ઝીરો, આને આપી દે પરિણામ નંબર બે, લોપ કરવામાં કામ આવશે। હવે આ અભિલંબ રહ્યોને એ કયા બિંદુમાં પસાર થાય, જો એચ કે બિંદુ આગળ તો આપણે લઈએ પણ વન ટુમાંથી પસાર થાય, તો લખી આ અભિલંબ વન ટુ બિંદુમાંથી પસાર થાય છે, વન ટુમાંથી પસાર થાય તો એનું સમાધાન કરીએ તો અહીં એક્સની જગ્યાએ વન વાયની જગ્યાએ ટુ આપણે મૂકી શકીએ એટલે ટુ ગુણ્યા વન પ્લસ એચ વાયની જગ્યાએ બે માઇનસ ટુ એચ માઇનસ કે એચ બરાબર ઝીરો, અહીંયા બે એકુ બે પ્લસ ટુ એચ માઇનસ ટુ એચ માઇનસ કે એચ બરાબર ઝીરો, માઇનસ ટુ એચ પ્લસ ટુ એચ થઈ ગયા બરાબર, કે એચને આમ લઈ જઈએ એટલે ટુ બરાબર કે એચ, તો કે બરાબર બેના છેદમાં એચ, કે બરાબર બેના છેદમાં એચ આવ્યું બરાબર, અહીંયા આપણે કિંમત મૂકી દઈ, આ કિંમત સમીકરણ એકમાં મૂકી,
आ किंमत समीकरण एक में मुकता अहीं एच नो वर्ग है एटले बे एच नो वर्ग बराबर फोर के तो फोर अने के नी जगह टू अपन एच अहीं गुणी तो एच नो घन बराबर बे चौक आठ तो एच बराबर आवशे बे एच बराबर बे आया अहीं बे मूकी दो माटे के बराबर बे ना छेद में बे एटले के एक हवे टू वन बिंदु आग टू वन बिंदु आग अहीं एच के एटले टू वन आपणे हमणां जोयुं हतुं ने वक्र आ रीतनो वक्र हतो अहीं स्पर्शक हतो आ अभिलंब हतो अभिलंब पर अहीं एच के एटले शुं आव्युं एच के एटले टू वन बिंदु आव्युं अने अहीं वन टू माथी पसार थाय छे अभिलंब पासे हवे आपणे टू वन आग समीकरण मेळवा माटे आमां टू ने वन मूकी दई बराबर एच ने के नी किंमत मूकी दो आ किंमत समीकरण बे मां मूकी कारण के अभिलंबनुं समीकरण हे आ मेळवी बराबर आ किंमत समीकरण बे मां मूकता तो जो टू एक्स प्लस एच नी जगह टू टू वाय माइनस एच नी जगह टू मूकू तो बे दूने चार माइनस अहीं एच नी जगह टू मूकी दीधा बराबर अने माइनस के एटले एक एच एटले बे बराबर जीरो एटले टू एक्स प्लस टू वाई माइनस चार माइनस बे बराबर जीरो एटले आवुं थयुं टू एक्स प्लस टू वाई माइनस सिक्स बराबर जीरो अने कदाच बे ने तमे कॉमन काढो एटले एक्स प्लस वाई माइनस थ्री बराबर जीरो आवुं अभिलंबनुं समीकरण थयुं एक्स प्लस वाई माइनस थ्री बराबर जीरो थोड़ो दाखलो लांबो हतो नो समझे पड़ी हुए तो पूछजो छेतालीसमुं उदाहरण वक्र y बराबर cos x प्लस वाय cos कौंस में x प्लस वाय माइनस टू पाई इज लेस देन इक्वल टू x इज लेस देन इक्वल टू टू पाई ना रेखा x प्लस टू वाय बराबर जीरो ने समांतर स्पर्शकोना समीकरणों शोधो पहला तो अपने वक्र आपेलो है ए वक्रना स्पर्शक नु समीकरण मेळ्युं स्पर्शक नो ढाळ होवो जोईए एटले आपणे विकलन करनार तो वक्र y बराबर cos x अहींया गुण नाखी तो माइनस साइन x प्लस y અહીંયા માઇનસ સાઇન એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સ દ્વારા બંને પદને આપણે એક બાજુ લઈ જઈએ એ પદને આમ લાવી એટલે ડીવાય બાય ડીએક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ સાઇન એક્સ પ્લસ વાય આ બંનેમાંથી ડીવાય બાય ડીએક્સને આપણે કોમન કાઢશું એટલે વધશે વન પ્લસ સાઇન એક્સ પ્લસ વાય બરાબર માઇનસ સાઇન એક્સ પ્લસ વાય આપણે ઢાળ ડીવાય બાય ડીએક્સ મેળવો એટલે આ ગુણાકારમાં એને ભાગાકારમાં લઈ જઈએ એટલે ઢાળ ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ સાઇન કૌંસમાં એક્સ પ્લસ વાય છેદમાં વન પ્લસ સાઇન એક્સ પ્લસ વાય આવો ઢાળ થયો આપણે સ્પર્શકનો ઢાળ પણ હવે સ્પર્શક રહ્યો આ વક્રના આ એક્સ પ્લસ ટુ વાય બરાબર ઝીરોને સમાંતર સ્પર્શક એટલે સ્પર્શક આને રેખાને સમાંતર હોય ને તો સ્પર્શક એક્સ પ્લસ ટુ વાય બરાબર ઝીરોને સમાંતર છે તેથી બંનેના ઢાળ સરખા થાય તેથી સ્પર્શકનો ઢાળ બરાબર માઇનસ એ ના છેદમાં બી મુજબ જો માઇનસ એ કરીને તો માઇનસ વન બી એટલે બે માઇનસ એકના છેદમાં બે થયો સ્પર્શકનો ઢાળ અહીંયા આપણને સ્પર્શકનો ઢાળ આ આપેલો હોય તો અહીંયા હું માઇનસ એકના છેદમાં બે મૂકી દઉં માટે માઇનસ એકના છેદમાં બે બરાબર
माइनस साइन एक्स प्लस वाई छेद में वन प्लस साइन कौंस में एक्स प्लस वाई गुणी नाखी आम पे तो माइनस माइनस बे एट प्लस कर नाखी अरे जो राखो हो तो भले रही हालो तो माइनस वन माइनस साइन एक्स प्लस वाई बराबर अँ माइनस टू साइन एक्स प्लस वाई आम लई जी एट माइनस वन बराबर माइनस टू साइन एक्स प्लस वाई वत्ता साइन एक्स प्लस वाई जो साइन एक्स प्लस वाई बे वार माइनस से मत एक वार बात कर दे एक वार माइनस वे माइनस साइन एक्स प्लस वाई बराबर माइनस वन बे माइनस से प्लस कर नाखी ए साइन एक्स प्लस वाई बराबर वन साइन में वन किंमत क्या रहा तो एकम वर्तुळ पर आप जी अँ वन जीरो माइनस वन जीरो जीरो वन जीरो माइनस वन साइन की आप किंमत जुआ नहीं पहले कोस हो बीजो साइन यहाँ वन गोतवा अँ वन नहीं अँ तो क्या है आ बने जगह अँ आ जगह अँ तो अँ ते आम जाओ तो शू थ पाई बाय टू ए साइन एक्स प्लस वाई साइन थीटा बराबर वन क्या आए थीटा बराबर पाई बाय टू हो एक्स प्लस वाई बराबर पाई बाय टू होई सके पाई बाय टू होई सके अपन ने शू कीधु है जो माइनस टू पाई थी प्लस टू पाई लगी हाल बने माइनस टू पाई थी प्लस टू पाई लगी ते मालो बराबर एट ते अँता पाई बाय टू आए माइनस 360 थी प्लस 360 नी वच्चे आलो तो 90 तो आवे ने वच्चे पाई बाय टू आवे बराबर अने बीजू तमे जरे ऊंधालशो तेरे माइनस अहीं आ जगह तमे आ मालो तो अहीं माइनस पाई बाय टू माइनस पाई अहीं माइनस थ्री पाई बाय टू माइनस थ्री पाई बाय टू आवे अने माइनस थ्री पाई बाय टू पण आवे एक्स प्लस वाई बराबर आवुं थयुं बराबर पाई बाय टू अने माइनस थ्री पाई बाय हजी आप लखी टूक में शू थ तो गमे एट्ला एन पाई आम लखी ने एन पाई प्लस पाई बाय टू गमे एट एन शू लिए कई तो जेड में ते अ गमे ते मूकी सको पण आपने कीधु ये माइनस पाई बाय टू थी प्लस पाई बाय टू वच्चे एटले आपणे पाई बाय टू अने माइनस थ्री पाई बाय टू लीधा था ख्याल आयो एटले एक्स प्लस वाई बराबर आटलू थयुं आ किंमत आपणे आमां मूकी बराबर एक्स ने आम लई जाऊं एटले वाय बराबर एन पाई प्लस पाई बाय टू माइनस एक्स आमां मूकी दे तो शू थयुं एन पाई प्लस पाई बाय टू माइनस एक्स बराबर कोस एक्स प्लस वाई है एक्स प्लस वाई नी जगह एन पाई प्लस पाई बाय टू माइनस एक्स माइनस एक्स एट आ प्लस एक्स माइनस एक्स वही जाए बराबर अँ कोस एन पाई प्लस पाई बाय टू बराबर एट कोस में अँ किमत एक मिनटो ये मेहनत करो सीधू जगत आ रही एक्स प्लस वाई बराबर पाई बाय टू और माइनस थ्री पाई बाय टू हलो एक्स बराबर पाई बाय टू और माइनस थ्री पाई बाय टू आग जो पाई बाय टू और माइनस थ्री पाई बाय टू आ तमने माइनस टू पाई थी प्लस टू पाई वे कीधु ने एट आए हम अपने स्पर्शक समीकरण मेड़ी एक्स प्लस वाई आपने आटला से पाई बाय टू और माइनस थ्री पाई बाय टू पहला पाई बाय टू आग पी माइनस थ्री पाई बाय टू आग स्पर्शक समीकरण तो स्पर्शक समीकरण हम तब जो साइन जयरे वन हो तर कोस शू हो जीरो हो बराबर एले एक्स प्लस वाई बराबर पाई बाय टू के माइनस थ्री पाई बाय टू लई आमा गमे तो एक ने आम लीजिए पाई बाय टू प्लस वाई पाई बाय टू प्लस थीटा बराबर एट कोस थीटा थी जाए ख्याल आए एटले तमने अहीं स्पर्शक समीकरण आप आम लखशू वाई माइनस वाई वन बराबर एम काउंस में एक्स माइनस एक्स वन तो वाई माइनस वाई वन हवे तमे क्या बिंदु मेळवशो तो एक्स वन वाई वन तमे पहला लखशो कोस जीरो वन आगनी बात थी ने पाई बाय टू आग बिंदु क्यों है जीरो वन बराबर जीरो वन बिंदु आग स्पर्शक समीकरण एम लख
01 बिंदु आगळ स्पर्शकनु समीकरण तो वाई माइनस वाई वन बराबर एम काउंस में एक्स माइनस एक्स वन वाई माइनस वाई वन एटले वन बराबर डार एम डार एम आपने माइनस एक ना छेद में बे स्पर्शको डार मळेलो है अने एक्स माइनस एक्स वन एटले वाई वन एटले वन से एक्स वन एटले जीरो है बराबर तो अहीं गुणी नाखी तो टू वाई माइनस टू बराबर माइनस एक्स आ बद लई ली तो एक्स प्लस टू वाई माइनस टू बराबर जीरो आ आपने मिलू पाई बाय टू जीरो आग ली अँ एक्स प्लस वाई बराबर साइन में दाखिल लांबो थी जाए साइन की अंदर अँ तक बताऊँ आऊँ छू ने साइन में वन किंमत क्यारे आवे तो एन पाई वत्ता माइनस वन की गम्मे एटली घात एन घात बराबर गुणिया पाई बाय टू जे एन जेड में लेवा हवे आमाथी तमे एक्स ने आम लई जाओ एटले वाई मळे अथवा वाई ने आम लई जाओ तो एक्स मळे बराबर तो वाई बराबर एन पाई वत्ता माइनस वन नी एन घात इंटू पाई बाय टू माइनस एक्स आ किंमत आपणे आमां मूकी दे माटे वाई नी जगह हूँ शू मूकूँ कॉस एक्स प्लस वाई एटले कॉस एक्स प्लस वाई बराबर एन पाई वत्ता माइनस वन नी एन घात पाई बाय टू माइनस एक्स जयरे साइन की किंमत वन हो त्यारे कोस आपने पेलो कोस ए जीरो मळे एटले कोस एक्स प्लस वाई शू थई जशे जीरो एटले जीरो बराबर एन पाई वत्ता माइनस वन नी एन घात इंटू पाई बाय टू माइनस एक्स एक्स आबर लई ली एटले एक्स बराबर एन पाई वत्ता माइनस वन नी एन घात इंटू पाई बाय टू टूंक में एक्स बराबर एन पाई इंटू माइनस वन एन घात पाई बाय टू आग अँ आपने वन जीरो वन बराबर अले साइन एक्स प्लस वाई ई वन मळे अने कोस की किंमत जीरो मळे हवे आपणे बे बिंदु मळ्या के आ जग्याए माइनस पाई बाय टू थी प्लस पाई बाय टू ना अंतराल में हाली तो आ किंमत केटली वार आवे बे वार आवे बराबर एटले आपणे लई एक्स बराबर पाई बाय टू आवी शके अने बीजू माइनस थ्री पाई बाय टू पण आवी शके हवे आपणे अहींया पाई बाय टू जीरो आगळ एक्स पाई बाय टू लीधा ने पाई बाय टू जीरो आगळ स्पर्शकनुं समीकरण लई पहेला आगळ स्पर्शकनुं समीकरण एकम वर्तुळ पर पाई बाय टू जीरो बिंदु आग स्पर्शक नु समीकरण तो वाई माइनस वाई वन बराबर एम काउंस में एक्स माइनस एक्स वन एट वाई माइनस वाई वन एट जीरो बराबर एम एट ढाड़ माइनस एक दुत्यांश एक्स माइनस एक्स वन एट पाई बाय टू अलावु थी वाई बराबर अँ गुण नाखी तो माइनस एक्स बाय टू प्लस पाई बाय फोर लसा लेली चार अँ चार लावा चार गुण शू तो फोर वाई माइनस टू एक्स प्लस पाई बराबर टू एक्स ने आम लीधे टू एक्स प्लस फोर वाई बराबर पाई अथवा पाई ना बदलाव तो माइनस पाई आ एक बिंदु आग बीजू माइनस थ्री पाई बाय टू है तो माइनस थ्री पाई बाय टू जीरो आग आग स्पर्शकन समीकरण એટલે વાય માઇનસ વાય વન બરાબર એમ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ વન તો વાય માઇનસ એક્સ વન વાય વન વાય વન એટલે જીરો મૂકશું ઢાળ એમ માઇનસ એકના છેદમાં બે સ્પર્શકનો ઢાળ આપેલો અને એક્સ માઇનસ એક્સ વન એટલે આ મૂકી તો પ્લસ ત્રણ ના ત્રણ પાઈના છેદમાં બે એટલે વાય બરાબર અહીંયા ગુણ નાખી તો માઇનસ એક્સના છેદમાં બે માઇનસ થ્રી પાઈ બાય ફોર ચાર લસા લઈ अँ चार लावा फोर वाई अँ चार लावा बे गुणी माइनस टू एक्स अने माइनस थ्री पाई टू एक्स ने आ बाजू लई लई एटले टू एक्स प्लस
फोर वाई प्लस थ्री पाई बराबर जीरो, बराबर। आ बीजू स्पर्शकनु समीकरण मिळ्यु अहींया।